સાંગત્રા સહિત મોરબીના અગરિયાઓના મીઠાના ધોવાણ અંગે ધારાસભ્યો સાંસદ તથા દિશા નિર્દેશ સમિતિ દ્વારા સરકાર સુધી અવાજ પહોંચાડી એકર દીઠ 3000 ની સહાયની જાહેરાતને આવકારી સરકારનો આભાર વ્યક્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા મોરબીના રણકાંઠાના અગરિયા દ્વારા રણમાં મીઠું પકવવાનો વ્યવસાય સાથે જોડાયેલ તાજેતરમાં તવકતે વાવાઝોડાથી અગરિયાના ઝૂંપડા, સોલર પેનલ, અગરિયાઓના મીઠાના પાટાઓના ધોવાણથી અગરિયા પરિવારને ખાસી નુકસાની વેઠવી પડી. સરકાર દ્વારા વિવિધ સહાયની જાહેરાત કરવામાં આવી હતી, પણ અગરિયાઓની નુકસાનીની સહાય અંગે કોઈ પણ જાહેરાત ન થતા અગરિયામાં નારાજગી જોવા મળી હતી. અગરિયા પરિવારને સહાય મળે તે હેતુસર સ્થાનિક ધારાસભ્ય, સાંસદ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતે રજૂઆત કરી હતી. સાંગત્રા દિશા નિર્દેશ સમિતિ દ્વારા સોશિયલ મીડિયા મારફતે અગરિયા પરિવારને ન્યાય મળે તેવી ઝુંબેશ પણ શરૂ કરેલ. ઉપરાંત અગરિયાઓ દ્વારા ઘરે ઘરેથી પોષણ કાર્ડ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવતા દરેક અંતે સરકાર દ્વારા એકર દીઠ રૂપિયા 3000 ની સહાય જાહેર કરતા નિર્દેશ દિશા સમિતિ દ્વારા સરકારના આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. સાથોસાથ અગરિયાઓએ પણ સરકારશ્રીના આ નિર્ણયથી ખુશી જોવા મળી હતી. ધાંગધ્રા આખા જે ગુજરાત ઉપરથી તાઉતે વાવાઝોડું પસાર થયું એમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ બકાત ન હતો. સુરેન્દ્રનગર, મોરબી, આખા ગુજરાત રાજ્યમાં એની ઇફેક્ટ હતી. જ્યારે રણ વિસ્તારમાં એનું ખૂબ જ એનો પ્રભાવ હતો. રણ વિસ્તારમાં ઘણું બધું મીઠું ફસાયેલું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ આપણા જે રણ વિસ્તારમાં 30 લાખ ટન મીઠાનું ધોવાણ થયું હતું. પછી વારંવાર એના માટે ખૂબ રજૂઆતો થઈ. માનનીય ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી, માનનીય સંસદસભ્યશ્રીએ રજૂઆત કરી, પ્રભારી મંત્રીશ્રીએ પણ રજૂઆત કરી, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પપુભાઈએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરેલી અને દિશા નિર્દેશ સમિતિ જે લોકપ્રશ્નો માટે, લોક જન આંદોલનના પ્રશ્નો માટે સતત જદુમતી રહે છે એને પણ ખૂબ સરકારને અસરકારક મુદ્દા આપીને મુદ્દા આધારિત રજૂઆત કરી. ત્યારબાદ રણકાંઠાના જે યુવાનો છે એમને કોસ્ટગાર્ડ ઝુંબેશ ચલાવી અને આ બધાના પરિણામ સ્વરૂપે સરકારે એક કરની 3000 રૂપિયાની સહાય જાહેર કરી છે. એ સહાય જે જાહેર કરી છે એને અમે દિશા નિર્દેશ સમિતિ આવકારીએ છીએ.